नमस्ते विद्यार्थी मित्रों, धोरण सात गणित प्रकरण पांचमू रेखा अने खूणाओ रेखाखंड रेखा किरण अने खूणानी समझ साथेनो भाग पहेलो आपणे चालू करवा जई रह्या छे। मित्रों, अहीं एक घरनी आकृति आपेली छे। केटला रेखाखंडथी घरनुं चित्र बनावामां आव्युं छे, तमारे आ रेखाखंडने गणवाना छे। तमे वीडियो ने पॉज करीने पण तमे गणी शको छो अने त्यारबाद एनो जवाब पण आपी शको छो। तो रेखाखंड द्वारा एटले के चित्रमां आपणे एक रेखाखंडना विविध आकारोथी आपणे आकृतिओनी रचना करी शकीए छीए। ए साथे आपणे बीजो प्रश्न पण तमने पूछीए कि घरना चित्रमां केटला खूणाओ देखाय छे अने कया कया। खूणानी वात आवे एटले तमारे खूणाना प्रकार याद राखवा पड़े। लघुकोण, काटकोण, गुरुकोण, અહીંયા કાટકોણ કેટલા છે, લઘુકોણ કેટલા છે, ગુરુકોણ કેટલા છે, તો અહીં વિવિધ પ્રશ્નો જે છે એ તમને રેખાખંડ અને ખૂણાની સમજ માટેના વિચાર તરફ દોરી જાય છે। અહીં ટેબલનું ચિત્ર છે, કેટલા રેખાખંડથી ટેબલનું ચિત્ર બનાવવામાં આવ્યું છે, અથવા તો અલગ અલગ રેખાખંડ બતાવો ચિત્રમાં। ટેબલના ચિત્રમાં કેટલા ખૂણા દેખાય છે, કયા કયા, તો આવા ખૂણા, રેખાખંડ, આવા શબ્દો જે છે એ આપણે રોજિંદા જીવનના વ્યવહારમાં વાપરતા હોઈએ છીએ। ધોરણ છની અંદર પણ વિગતવાર આપણે ખૂણા અને રેખા વિશે, આપણે રેખાખંડ વિશે સમજ પ્રાપ્ત કરી ચૂક્યા છીએ। તો આધારિત આપણે થોડું પૂર્વજ્ઞાન પણ અહીંયા તપાસી લઈએ છીએ। અહીં એમની આકૃતિ છે, આકૃતિમાં કેટલા ખૂણા લઘુકોણ છે? તમે કહેશો બે ખૂણા લઘુકોણ દેખાય છે, તો એના આધારિત બીજો એક પ્રશ્ન પણ છે કે બીજો કયો ખૂણો દેખાય છે તમને અહીંયા? તો આકૃતિમાં કેટલા ખૂણા કાટકોણ છે? તમે તરત જ જવાબ આપશો કે એક ખૂણો કાટકોણ છે। તો અહીં વિવિધ આકારોની અંદર કેટલા રેખાખંડ ઉપયોગ થયો, કેટલા ખૂણાઓ બન્યા અને કયા કયા ખૂણાઓ બન્યા એની આપણે વિગતવાર ચર્ચા કરવાના પણ છીએ। તમે જોઈ શકો છો કે વિવિધ આકૃતિઓ છે એ પૈકીની એક નવી આકૃતિ તમારી સામે મૂકીએ છીએ। આકૃતિમાં કેટલા ખૂણા લઘુકોણ છે? બહુ જ ઘણા બધા ખૂણાઓ છે। જવાબ તો આપણે નથી મેળવાના, પરંતુ આપણે તમારે એ જોવાનું છે કે કેટલા ખૂણાઓ આમાં લઘુકોણ સમાયેલા છે। એવી રીતે બીજો પ્રશ્ન પૂછવામાં આવે કે આકૃતિમાં કેટલા રેખાખંડો છે? તો રેખાખંડો તો આપણે ગણી શકીએ છીએ। ત્રીજો પ્રશ્ન છે કે આકૃતિમાં કેટલા ખૂણા કાટકોણ દેખાય છે? તો તમારે જેટલા ખૂણા કાટકોણ દેખાતા હોય એટલા ખૂણા કાટકોણ અહીં લખી દેવાના। અહીં ટૂંકમાં તમને ગણતરી કરવાનો મતલબ એટલો છે કે તમે રેખાખંડ અને ખૂણાઓ વિશેની સમજ પ્રાપ્ત કરો। ચલો, આ એક આકૃતિ દેખાય છે, કેની આકૃતિ છે? રેખાખંડની। રેખાખંડને બે અંત્યબિંદુ હોય છે, અહીં એ અને બી જે છે એ રેખાખંડના બે અંત્યબિંદુઓ છે, રેખાખંડને માપી શકાય છે। બીજું શું કરી શકાય? તો રેખાખંડ છે એ બી, જેને સંકેતમાં એ બી ઉપર એક આડી લીટી કરવામાં આવે છે અને જેને કહેવાય છે રેખાખંડ એ બી વડે દર્શાવવામાં આવે છે। હવે વિચારો કે આવા રેખાખંડનો ઉપયોગ આપણે રોજિંદા જીવનના વ્યવહારમાં ક્યાં ક્યાં કરીએ છીએ? તો અહીંયા પ્રશ્ન તો પણ તમને મૂકી દઈએ છે કે કઈ કઈ જગ્યાએ ઉપયોગ કર્યો હશે રેખાખંડનો? તો કે કોઈ પણ રેખાચિત્ર દોરવું હોય, તમને કોઈ આકૃતિ દોરી હોય તો રેખાખંડનો ઉપયોગ કરવામાં આવે છે। ટેબલની ધાર, બારીની ધાર, દરવાજાની ધાર, આ બધા માટે આપણે રેખાખંડ શબ્દનો ઉપયોગ કરતા હોઈએ છીએ। તો બીજા જીવન વ્યવહારમાં કઈ કઈ જગ્યાએ રેખાખંડનો ઉપયોગ થતો હોય છે અથવા એનું ઉદાહરણ આપવાનું છે એ વિચારીને લખજો। અહીં રેખાનું ચિત્ર આપેલું છે, રેખાખંડના બંને અંત્યબિંદુ બંને દિશામાં અનંત આગળ તરફ લઈ જઈએ તો રેખા મળે છે। એટલે કે રેખાખંડ હોય અને બંને બાજુ આપણે એને લંબાવતા જઈએ, પણ લંબાવવાનું કેટલું? તો કે અનંત અંતર સુધી, એ ક્યાંય ઊભું ન રહી શકે। તો એને આપણે જે ચિત્ર આકૃતિ મળે છે એ આપણે રેખાની મળશે, રેખાના અંત્યબિંદુ હોતા નથી,
એટલા માટે જ રેખાને માપી શકાતી નથી। રેખાખંડને બે અંત્યબિંદુ હોય છે, રેખાને એક પણ અંત્યબિંદુ હોતો નથી, કારણ કે બંને બાજુ વિરુદ્ધ દિશાની અંદર એ આગળને આગળ ચાલતા જતા છે, અનંત અંતર સુધી વિસ્તરતું હોય છે। ચલો આ ચિત્ર કેનું છે? તરત જ કહેશો આ તો કિરણનું છે। અહીં એક્સ વાય કિરણ આપેલું છે, એક કિરણને એક જ અંત્યબિંદુ હોય છે જે તેની શરૂઆતનો બિંદુ હોય છે। તો અહીં આપણે કિરણ એક્સ વાય વાંચી શકાય, પરંતુ કિરણને વાય એક્સ નહીં વાંચી શકાય। રેખા બંને બાજુથી વાંચી શકાય, રેખાખંડ બંને બાજુથી વાંચી શકાય, કિરણ છે એને માત્ર એક જગ્યાએથી ઉદ્ભવ બિંદુથી જ આપણે એનું નામકરણ કરી શકીએ છીએ। રોજિંદા જીવનમાં કિરણનો ઉપયોગ ક્યાં હોઈ શકે? તો કે કોઈ આકૃતિનું નામ નિર્દેશન કરવું હોય ત્યારે ખબર છે આવું એક કિરણ બતાવો છો કે આ હૃદય છે, આ ફેફસા છે, બીજા ઉપયોગ પણ તમારે વિચારીને કહેવાના છે। અહીં જો ત્રિકોણ અને બે રેખાની છેદતી એક આકૃતિ આપેલી છે, તો રેખાઓ અથવા રેખાખંડો ભેગા મળે છે ત્યારે ખૂણાઓ બને છે। કાં તો રેખાખંડ બે ભેગા થતા હોય એક બિંદુ ઉપર, અથવા તો રેખા ભેગી થતી હોય, તો આપણે એ જગ્યા પર ખૂણાઓની રચના જોવા મળે છે। તમે ઉપરની આકૃતિમાં જોઈ શકો છો ત્રિકોણમાં ત્રણ ખૂણા છે, એવી રીતે બાજુમાં છેદતી આકૃતિમાં તમે ચાર ખૂણાઓ જોઈ શકો છો। તો પેલી ત્રિકોણની આકૃતિમાં રેખાખંડના છેદવાથી બીજી આકૃતિમાં રેખાને છેદવાથી બનતા ખૂણાઓમાં જોવા મળે છે। જ્યારે બે રેખાઓ કે રેખાખંડો એક બિંદુમાં છેદે છે ત્યારે ખૂણાઓ બને છે। તો છેદવા જરૂરી છે, એ રેખાખંડ હોય કે રેખા હોય અથવા તો કિરણ હોય। રેખાખંડો એ બી અને બીસી બિંદુ બીમાં છેદે છે અને ખૂણો એ બીસી બનાવે છે। ત્રિકોણમાં જુઓ, તમે રેખાખંડ એ બી જુઓ, રેખાખંડ એ બીસી જુઓ, એ બી બિંદુમાં છેદે છે એટલા માટે ખૂણો એ બીસી બને છે। તો ત્રિકોણમાં બીજા બે ખૂણા પણ બને છે, એ ખૂણાઓ કયા કયા રેખાખંડના છેદવાથી બને છે એ તમારે તમારા નોટબુકમાં લખવાના છે। બાજુમાં બે રેખાઓ જે છે એ પી અને ક્યુ, આર અને એસ, એ ઓ બિંદુમાં છેદે છે, તો એક ખૂણો બને છે પી ઓ એસ। બાકીના કયા કયા ખૂણાઓ બને છે એ પણ તમારી નોટબુકની અંદર લખવાના છે। તો અહીં તમને એક વિશેષ સમજ મળી કે રેખા શીખ્યા, રેખાખંડ શીખ્યા, કિરણ શીખ્યા, હવે એના છેદવાથી બનતા જે આકૃતિ બને છે એને એને મતલબ આપણે એને ખૂણો કહીએ છીએ। તો ખૂણા વિશેની પણ આપણે વિશિષ્ટ સમજ અહીં મેળવી છે। તો ખૂણાના પ્રકાર પણ તમે ધોરણ 6ની અંદર શીખી ગયા છો, તો એ આધારિત આપણે આ પૂર્વ જ્ઞાનને લઈને આપણે થોડુંક વધારે જ્ઞાન છે એ આપણે પ્રાપ્ત કરવાનું છે। તો આકૃતિઓના વિવિધ આકારો અથવા આકૃતિઓનું જે ચિત્ર દેખાય છે એ ચિત્રને જોઈ અને તમારે આ બધી બાબતો યાદ રાખવાની છે। ચલો એક નવી બાબત શીખીએ કે સંબંધિત ખૂણાઓ, એમાંનો એક ખૂણો છે કોટિકોણ। યાદ કરો કોટિકોણ કોને કહેવાય છે? ધોરણ 6ની અંદર આપણે વ્યવસ્થિત રીતે આપણે એને સમજ્યા હતા, કમ્પ્લિમેન્ટરી એંગલ્સ। તો જો બે ખૂણાના માપનો સરવાળો 90° થતો હોય તો તે બે ખૂણાઓને કોટિકોણ કહે છે। બે ખૂણા અલગ હોય કે એક જ આકૃતિમાં ખૂણા હોય, પણ બે ખૂણાનો સરવાળો છે એની શરત પ્રમાણે 90° જ થવા જોઈએ। જો 90° થાય તો એ ખૂણાઓ છે એ પરસ્પર કોટિકોણ કહેવામાં આવે છે। ચલો આકૃતિ જોઈ લો, એક ખૂણો જે છે એ 30° આપેલો છે, બીજો ખૂણો 60° છે। પ્રશ્ન છે શું આ બે ખૂણાઓ કોટિકોણ છે? જવાબ આપો, સરવાળો કરો। અરે વાહ, દરેક મિત્રો એમ કહે છે કે આ બંને ખૂણાઓ કોટિકોણ છે, 30નો કોટિકોણ 60 અને 60નો કોટિકોણ 30, પરસ્પર બંને એકબીજાના કોટિકોણ છે, કારણ કે બંનેના ખૂણાનો સરવાળો જે છે એ 60° થાય છે। તો હવે સમજી ચૂક્યા હશો કે બે ખૂણાઓ જ હોવા જોઈએ અને બંને ખૂણાનો સરવાળો છે ગમે તે રીતે 90° થવા જોઈએ। ચલો બીજી આકૃતિ છે, એ આકૃતિમાં એક ખૂણો છે 35°નો છે
અને બીજો 65 અંશનો છે. શું આ બે ખૂણાઓ કોટિકોણ છે? ચલો જલ્દી ફટાફટ સરવાળો કરો બંને ખૂણાનો. કેટલો થયો? હા, હવે કહો જોઈએ આ બે ખૂણા કોટિકોણ છે. હા, દરેક મિત્રો એમ કહે છે કે આ બે ખૂણા કોટિકોણ નથી, કારણ કે 35 અંશ અને 65 અંશનો સરવાળો જે છે એ તો 100 અંશ થઈ જાય છે, જ્યારે આપણે કોટિકોણની વ્યાખ્યામાં 90 અંશ છે. ચલો વિચારો અને ચર્ચા કરો. શું બે લઘુકોણ પરસ્પર કોટિકોણ હોઈ શકે? કોટિકોણનો સરવાળો 90 અંશ થાય છે, બરાબર. લઘુકોણ કોને કહેવાય યાદ છે ને? તો એ આધારે તમારે આ પ્રશ્નનો જવાબ આપવાનો છે. પહેલા પ્રશ્નનો જવાબ આપણે મેળવી લઈએ, બાકીના બે પ્રશ્નનો જવાબ તમારે નોટબુકની અંદર લખવાના રહેશે. કે સમજી લો, એક ખૂણો 30 અંશનો છે અને એક ખૂણો 60 અંશનો છે, તો બંને ખૂણાઓ છે એ લઘુકોણ છે, અને બંને ખૂણાઓ એકબીજાના કોટિકોણ છે. એનો મતલબ એમ કે લઘુકોણ પરસ્પર કોટિકોણ હોઈ શકે. ચલો બે ખૂણા બીજા લઈએ, 45 અંશ 45 અંશ, તો બંને લઘુકોણ છે અને બંને એકબીજાના કોટિકોણ છે. એક 80 અંશ લઈએ, એક 10 અંશનો લઈએ, બંને લઘુકોણ છે, કોટિકોણ કહી શકાશે. ચલો શું બે ગુરુકોણ પરસ્પર કોટિકોણ હોઈ શકે? બે ગુરુકોણ, હો ગુરુકોણ એટલે કેટલા, એ સંદર્ભે તમારો નોટબુકની અંદર આ જવાબ લખવાના છે. ત્રીજો, શું બે કાટકોણ પરસ્પર કોટિકોણ હોઈ શકે? કાટકોણ એટલે કેટલા અંશનો ખૂણો, બરાબર. એ સંદર્ભમાં તમારે એ બે પ્રશ્ન જવાબ નોટબુકમાં લખજો. ચલો આ પણ પ્રયત્ન તમારે કરવાનો છે. એક કરીશું, બીજા 3 દાખલા તમે કરજો. નીચેમાંથી કઈ જોડ કોટિકોણની છે? ચલો પેલું છે 30 અંશ, આ 70 અંશ, અને બીજું છે 20 અંશનો ખૂણો. 70 ને 20 સરવાળો કરી દેવાનો, કેટલો થશે? 90 અંશ. એનો મતલબ એમ કે જે બે ખૂણાના માપનો સરવાળો 90 અંશ થાય તે કોટિકોણની જોડ છે એમ કહી શકાય. તો પહેલી આકૃતિ છે કોટિકોણની જોડ છે. આવી રીતે આકૃતિ નંબર 2, આકૃતિ નંબર 3 અને આકૃતિ નંબર 4 જે છે એ તમારે સરવાળો કરી અને જવાબ છે નોટબુકમાં લખવાના છે. આ તો સરળ છે ને, માત્ર સરવાળો કરશો, 90 અંશ આવશે એ કોટિકોણ, 90 અંશ નહીં આવે, ઓછા હશે કે વધારે હશે તો એ કોટિકોણની જોડ છે એમ નથી એમ આપણે એને કહી શકીશું. તો આ દાખલા પણ તમારે હોમવર્કની અંદર કરવાના છે. ચલો બીજો દાખલો, નીચેના દરેક ખૂણાના કોટિકોણનું માપ શું છે? પેલો દાખલો છે 45 અંશ, એનો કરીએ આપણે, બરાબર. મૌખિક એ પણ તમારે નોટબુકની અંદર કરવાના છે. 90માંથી 45 અંશ બાદ કરી નાખો, કેટલા આવશે? 45 અંશ આવશે ને. તો 45 અંશના કોટિકોણનું ખૂણાનું માપ થશે 45 અંશ, કારણ કે 90માંથી બાદ કરી દેવાના ડાયરેક્ટ. એટલે કોટિકોણ બરાબર 90 અંશ ઓછા 45 અંશ, 90 ઓછા 45 બરાબર 45 અંશ, એટલે કે કોટિકોણના ખૂણાનું 45ના કોટિકોણના ખૂણાનું માપ 45 અંશ થશે. એવી રીતે 65નું, 41નું અને 54નું તમારે શોધવાનું છે. ત્રીજો દાખલો, બે કોટિકોણના માપ વચ્ચેનો તફાવત 12 અંશ છે તો તેમના માપ શોધો. એટલે બે ખૂણા એવા છે કે જેનો કોટિકોણ છે અને બંને કોટિકોણ ખૂણાનો તફાવત જે છે એના માપનો એ 12 અંશ છે, તો તેમના માપ શોધવાના છે અને આ દાખલો તમારે કરવાનો છે. દાખલા તરીકે હું તમને એક માપની આપણે ચર્ચા કરીએ કે 50 અંશ અને 40 અંશ છે તો એનો સરવાળો કેટલો થશે? 50 ને 40, 90 અંશ, તો બંને કોટિકોણ છે. પણ 50 અને 40 અંશની બાદબાકી કેટલી થશે? તો કે 10 અંશ થશે. આપણે 12 અંશ જોઈએ છીએ. ચલો શું કરીશું, 50ના 51 કરી નાખીએ અને 40ના 39 કરી નાખીએ. તો 51માંથી 39 જશે તો કેટલા રહેશે? 12 રહેશે. શું આવા બીજા માપ હોઈ શકે? વિચારીને કહો અને લખો.